ગૃહમંત્રી અમિત આજે અમદાવાદની મુલાકાતે છે ત્યારે ગૃહમંત્રી અમિત હસ્તે આજે અમદાવાદને રૂપિયા એક કરવામાં આવ્યું છે તેમજ કેન્દ્રીય ગૃહમંત્રીએ અન્ય કામોનું પણ ખાતમુહૂર્ત તેમજ લોકાર્પણ કર્યું છે તેમણે મકરબા ખાતે મિશન મિલિયન અંતર્ગત વૃક્ષારોપણમાં ભાગ લીધો હતો

ગાંધીનગર લોકસભામાં ને બાકીના કામો બીજી બે લોકસભામાં ગાંધીનગર લોકસભામાં એકવીસ પરિયોજનાઓ ના લોકાર્પણ ચારના ખાતમુહૂર્ત ને બાકીની બે લોકસભામાં અઢાર પરિયોજનાના લોકાર્પણ અને બેના ખાતમુહૂર્ત કરવાનું કામ આજે અહીંયા પર થયું છે દેશમાં લાગુ કરાયેલા નાગરિક સુધારા અધિનિયમ હેઠળ કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ દ્વારા પડોશી દેશોના હિન્દુ પ્રવાસીઓને ભારતીય નાગરિકતા પત્રો આપવામાં આવ્યા હતા અમદાવાદમાં આયોજિત એક કાર્યક્રમમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે એકસો અઠ્યાસી લોકોને ભારતીય નાગરિકતા પ્રમાણપત્ર આપ્યું છે ગુજરાતના મોરબી પાટણ સુરેન્દ્રનગર મહેસાણા રાજકોટ અને વડોદરામાં રહેતા હિન્દુ સ્થળાંતર કરનારાઓને સીએએ હેઠળ ભારતીય નાગરિકતાનું પ્રમાણપત્ર આપવામાં આવ્યું છે ત્યારે આ વિશેષ કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહિત ગુજરાત સરકારના મંત્રીઓ લોકસભા અને રાજ્યસભાના સાંસદો અને આ સાથે ધારાસભ્યો પણ ઉપસ્થિત રહ્યા હતા की नागरिकता नहीं जाती हिंदू बौद्ध सिख जैन जो शरणार्थी मेरे भाई बहन आए हैं उनको नागरिकता और सम्मान देने का कार्यक्रम है अधिकार जो विभाजन हुआ तब 27 था बांग्लादेश में सताइस प्रतिशत हिंदू था सत्ताईस प्रतिशत आज नौ प्रतिशत कहा गया जबरन धर्म परिवर्तन कराया गया है सत्ताईस प्रतिशत हिंदू था या तो वो यहाँ आए शरण में आए या धर्म परिवर्तन कर क्या उनको अपनी इच्छा के अनुसार अपने धर्मों में जीने का अधिकार नहीं है क्या अगर समान के साथ जी नहीं सकते हमारी शरण लेकर आते हैं तो हम क्या करेंगे कर बैठ नहीं सकते ये नरेंद्र मोदी सरकार है आपको न्याय मिलेगा और जरूर आज रोज अमित शाह द्वारा गुजरात ने भेट आप અમદાવાદ ખાતે મૌર્યકાયલો ઓક્સિજન પાર્કનું લોકાર્પણ કરવામાં આવ્યું છે ઋષિકેશ પટેલ સીએમ અને મેયર પણ આ લોકાર્પણમાં ઉપસ્થિત રહ્યા હતા ઓક્સિજન પાર્ક નવી મિયાવાકી ફોરેસ્ટ ટેકનોલોજીનો ઉપયોગ કરીને તૈયાર કરવામાં આવ્યો છે ઓક્સિજન પાર્કમાં લોકોને જોગિંગ વોકિંગની અત્યાધુનિક સુવિધાઓ સાથે ઓક્સિજન પણ મળી રહે તેમજ

ગેબિયન ના અહીંયા સ્ટોન માંથી બનેલી વોલ જોવા મળશે પાણી જોવા મળશે મિયાવાકી ફોરેસ્ટ જોવા મળશે

પ્રાકૃતિક ઓક્સિજન પાર્ક જે છે તેમાં જો વાત કરવામાં આવે તો વચ્ચો વચ આપ જોઈ શકો છો કે પચીસો ચોરસ મીટર નું જળાશય જે બનેલું છે તે પણ જોવા મળશે સાથે જે લોકો વહેલી સવારે જોગિંગ અને વોકિંગ કરી શકે તે પ્રમાણે અહીંયા તૈયાર કરવામાં આવ્યો છે સાથે અહીંયા જે લોકો આવશે તે લોકોને આકર્ષવા માટે થઈને ખાસ યોગા લોન અને કિડ્સ પ્લેઇંગ એરિયા પણ બનાવવામાં આવ્યો છે ત્યારે જો વાત કરવામાં આવે તો નવી જે જેપનીઝ ટેકનોલોજી જેને મિયાવાકી ફોરેસ્ટ ટેકનોલોજી કહેવાય છે

તો આ તરફ બનાસકાંઠાની વાત કરીએ તો બનાસકાંઠાના દિયોદરના ગાયબ આચાર્યનો મામલો સામે આવ્યો છે આચાર્ય ભૂમિકા પરમાર એક વર્ષથી સાડામાંથી ગાયબ હોવાના આક્ષેપ વાલીઓ દ્વારા કરવામાં આવી રહ્યા છે એક વર્ષ બાદ અચાનક પંદરમી ઓગસ્ટે આચાર્ય પ્રગટ થયા છે મંતવ્ય ન્યૂઝના અહેવાલની ધારદાર અસર થયેલી જોવા મળી રહી છે અહેવાલના માત્ર ચાર દિવસમાં આચાર્ય હાજર થયા તો બીજી તરફ દોષનો ટોપલો આચાર્ય શિક્ષણ વિભાગ પર નાખતા જોવા મળી રહ્યા છે શિક્ષણ વિભાગે અન્ય જગ્યાએ કામગીરી સોંપી હતી તેવું આચાર્ય દ્વારા જણાવવામાં આવ્યું છે વાલીઓ દ્વારા શાળામાં કાયમી આચાર્યની માંગણી કરવામાં આવે છે આચાર્ય હાજર ન રહેતા બાળકોનું શિક્ષણ રૂંધાયાના આક્ષેપ વાલીઓ દ્વારા કરવામાં આવી રહ્યા છે શિક્ષક વગર કાયમ ચાલે એમ નથી તો શિક્ષકને કાયમ માટે લોકોની કે માગણી એવી છે કે છોકરાને ભવિષ્ય બગડે છે એટલે અમારે શિક્ષક કાયમ હાજર જુએ અમારે બેનથી કોઈ વેર કે ઝેર નથી અમારે તો શિક્ષકથી જ રજૂઆત છે અમારે કોઈ બેનથી લેવા નથી દેવા અમારે તો શાળા માટે જ શાળાની વ્યવસ્થા હોય તો અમારા બાળક ભણે શિક્ષક ગેરહાજર હોય એટલે તો અમે કેટલા દુઃખી થતા ગમ લોકો એટલે અમારી આટલી રિકવર છે કે અમને ગમે રીતે બેનની બદલી થાય તો અમને વાંધો નથી બીજો નવો કોઈ પણ શિક્ષક અમને આપે એટલી અમારી ગ્રામજનોની અરજ છે દોઢ વર્ષથી હોય ત્યાં નોકરી કરે છે પણ કોઈ સમયે આદર આપતા નથી છોકરા દોઢસો બસો છોકરા હાલમાં સ્કૂલમાં વસ્તુ છે પણ છોકરાને મળતી નથી પદ છે પણ ત્યાં ત્યાં પહોંચી ગાંધીનગર નોકરી કરે છે અહીંયા હાલમાં પગાર હોયથી મળે છે અને ત્યાં ગાંધીનગર નોકરી કરે છે ત્યાં હાલમાં હું અહીંયા શાળાની અંદર બેકાદીમ છોકરું બાપડું બધી બાજુ દુઃખમાં અને એનો એક છોકરો ભણાવવા માટે ક્વાનગર રહેવું બીજે છોકરાને તાળા વખાવા છે સ્કૂલની અંદર છેલ્લા દોઢ વર્ષથી બેન હાજર રહેતા નથી પછી છેલ્લા બે મહિનાની અંદર અમે બે સ્પીડ પોસ્ટ અરજી કરેલી છે ડીઓ સરને પણ ત્યાંથી પણ અમને કોઈ પ્રકારનો જવાબ મળ્યો નથી એટલે આજે બેન સતત રજૂઆતને કારણે હાજર રહી અમે ગામ લોકોએ બધા હાજર રહી બેનને પ્રશ્ન કર્યો બેનનું કહેવું એવું છે કે મારી બે જગ્યાએ ચાર્જ આપેલો છે ગાંધીનગર તો ચાર્જ હોવાથી હું અહીંયા હાજરી આપી શકતી નથી તો અમારી સરકારશ્રીને વિનંતી છે કે ગમે તે રીતે બેનને ખો તો ત્યાં ચાર્જ આપે અથવા જાડામાં નિયમિત હાજર રહે તેવું કરે એવી મારી સરકારશ્રીને રજૂઆત છે અને બે હજાર ચોવીસમાં પણ મારો આગળ ઓર્ડર થયેલો છે બે હજાર પચીસ સુધી મારો કામગીરીમાં ઓર્ડર થયેલો છે જેના અંતર્ગત હું દાહોદ જિલ્લાની શાળાઓનું એક્રેડેશન થાય જે ગુણોત્સવ અંતર્ગત જે મૂલ્યાંકન થાય એની કામગીરી મારા અંતર્ગત છે અને એ કામગીરી હું કરી રહી છું અને અહીંયા હાજર નથી એટલે શારીરિક હાજર નથી બાકી અહીંયાનો જે શાળાનો વહીવટ છે જે છે શાળાકીય કોઈ પણ તકલીફો હોય એનું પણ હું ધ્યાન રાખી રહી છું બધાની સાથે કોન્ટેકમાં પણ છું સુરતના મહિલા ટ્રાફિક પોલીસ કર્મચારીનો વિડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે જેમાં વાહન ચાલકો સાથે ગેરવર્તન કરતી મહિલા કર્મી કેમેરામાં કેદ થઈ હતી મહિલા પોલીસે વાહન ચાલકની માતાને ગાળો આપી હોવાની વિગતો સામે આવી છે વડોદરાની વાત કરીએ તો વડોદરાના ખટંબા ગામમાં વહેલી સવારે કાર તળાવમાં ખાબકી હોવાનું સામે આવ્યું છે આ કાર ફેન્સિંગ તોડી તળાવમાં ખાફકી ગઈ હતી વિદેશી વિદ્યાર્થીઓ આ કારમાં હોવાનું સ્થાનિકોએ જણાવ્યું હતું કારની શોધખોળ માટે ફાયર બ્રિગેડ અને એનડીઆરએફની મદદ લાવવામાં આવી છે કારમાં ચારથી પાંચ લોકો હોવાની પ્રાથમિક માહિતી સામે આવી છે ગાંધીનગરમાં મેટ્રો રેલ પ્રોજેક્ટની કામગીરીના લીધે કેટલાક મુખ્ય માર્ગ પર વાહન વ્યવહાર માટે પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે શહેરના સેક્ટર સાત અને છ ત્રણ સર્કલ તરફ જતો રોડ બધા જ પ્રકારના વાહન વ્યવહાર માટે બંધ કરી દેવાયો છે તદુપરાંત છ ત્રણથી લઈને છ બે સર્કલ તરફ જતા રોડને પણ વાહન વ્યવહાર માટે પ્રતિબંધિત કરાયો છે આ જાહેરનામું ગાંધીનગર અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા બહાર પાડવામાં આવ્યું છે ભાઈ અને બહેનના પ્રેમના પવિત્ર બંધન નું પ્રતિક રક્ષાબંધનનો તહેવાર જે ઓગણીસ ઓગસ્ટ સોમવારના રોજ છે આ પવિત્ર તહેવાર દરેક શ્રાવણ મહિનાના સુદ પક્ષની પૂર્ણિમાના દિવસે ઉજવવામાં આવે છે રક્ષાબંધન પર ભદ્રકાળ અને રાહુકાળ પર વિશેષ ધ્યાન આપવામાં આવે છે ભદ્રકાળ અને રાહુકાળ દરમિયાન રાખડી બાંધવામાં આવતી નથી કારણ કે આ સમયગાળા દરમિયાન શુભ કાર્ય નિષેધ માનવામાં આવે છે

તો આ સાથે જ આ દિવસે શ્રવણ નક્ષત્રનો અદ્ભુત સંયોગ પણ બની રહ્યો છે રક્ષાબંધન પર ભદ્રાનો પડછાયો સવારે પાંચ વાગીને ત્રેપન મિનિટથી શરૂ થશે જે બપોરે એક વાગીને બત્રીસ મિનિટ સુધી ચાલશે અમેરિકામાં વધુ એક ગુજરાતની હત્યા કરવામાં આવી છે અમેરિકાના નોર્થ કેરોલિનામાં વડોદરાના યુવકની હત્યા કરવામાં આવી નોર્થ કેરોલિનામાં સ્ટોરમાં લૂંટ કરતી વખતે એક સગીરે મેનાક પટેલ નામના યુવકની ગોળી મારીને હત્યા કરી છે મેનાક પટેલ બે હજાર પાંચસો એસી એરપોર્ટ રોડ પર ટોબેકો હાઉસ સ્ટોર ચલાવતો હતો જ્યારે આ ઘટના બાદ પોલીસે આરોપીની અટકાયત કરી છે અને વધુ તપાસ હાથ ધરવામાં આવી છે અમદાવાદમાં રક્ષાબંધનના તહેવારના એક દિવસ પહેલાં જ બજારો ધમધમી ઉઠ્યા છે બજારોમાં રાખડીઓ ખરીદવા માટે વહેલી સવારથી જ બહેનોનો ઘસારો જોવા મળી રહ્યો છે આ વર્ષે બજારોમાં કપલ રાખડીનો વધુ ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે તેમજ સુખડ ડાયમંડ મીનાકારી ડિઝાઇન સ્ટોન ડિઝાઇન અને કુંદન વર્કની રાખડીઓ સૌથી વધારે ટ્રેન્ડિંગમાં જોવા મળી છે નાના બાળકોને આકર્ષવા માટે કાર્ટૂન કેરેક્ટરવાળી રાખડીઓ પણ ટ્રેન્ડિંગમાં છે

શરૂઆતની કિંમત મારા ત્યાં વીસ રૂપિયાથી શરૂ થઈ અને ત્રણસો રૂપિયાની એક સુધીની મારી જોડે અલગ અલગ પ્રકારની રાખડીઓ છે બીજું આ વખતે આ કપલ રાખડીનો ટ્રેન્ડ નવો શરૂ થયો છે કે ભૈયા ભાભી કહેવાય છે અને એનું પણ પુષ્કર પ્રવ લોકોએ સારો પ્રતિભાવ આપ્યો છે અમને અને ખૂબ જ સરસ વેચાણ છે ભાઈ અને બહેનના પવિત્ર સંબંધનું પર્વ એટલે રક્ષાબંધનને આવતીકાલે રક્ષાબંધનનો તહેવાર છે ત્યારે બજારો જે છે તે ધમધમી ઉઠ્યા છે અને બજારોમાં બહેનો જે છે તે પોતાના ભાઈ માટે થઈને રાખડીઓ અત્યારે હાલ ખરીદી રહી છે વહેલી સવારથી જ બજારોમાં ભારે ભીડ જોવા મળી રહી છે ત્યારે આ વખતે જો વાત કરવામાં આવે તો અલગ અલગ પ્રકારની રાખડીઓ જે છે તે બજારમાં જોવા મળી રહી છે ખાસ ટ્રેન્ડિંગમાં જે પ્રકારની રાખડીઓ ચાલી રહી છે તેના વિશે જો વાત કરવામાં આવે તો દર વખતની જેમ આ વખતે પણ નજરિયા રાખડી ટ્રેન્ડિંગમાં ચાલી રહી છે સાથે જ જો વાત કરવામાં આવે તો કુંદન વર્ગવાળી તેમજ ડાયમંડ વર્ગવાળી રાખડીઓ વધારે ચાલી રહી છે ત્યારે નાના બાળકોને આકર્ષવા માટે થઈને ખાસ કાર્ટૂન કેરેક્ટરવાળી રાખડીઓ પણ બજારમાં ઉપલબ્ધ છે સાથે જો વાત કરવામાં આવે તો આ પ્રકારના પેકિંગમાં રાખડીઓ ખાસ જોવા મળતી હોય છે અને બહેનો ખાસ આ પ્રકારના પેકિંગવાળી રાખડીઓ પણ લેવાનું પસંદ કરે છે ત્યારે જો વાત કરવામાં આવે તો ખાસ જે છે તે કોમ્બો રાખડીઓનો ટ્રેન્ડ ચાલી રહ્યો છે જેમાં જો વાત કરવામાં આવે તો ભાઈ અને ભાભી બંનેને બાંધ વધી શકાય એ પ્રકારની કોમ્બો રાખડી પણ ખૂબ જ ટ્રેન્ડિંગમાં ચાલી રહી છે કુંદન વર્ક કરેલી આ રાખડીઓ છે જેમાં પલની ડિઝાઇન પણ આપ જોઈ શકો છો સાથે જો વાત કરવામાં આવે તો ભાભી રાખડીઓ પણ ખૂબ જ ટ્રેન્ડિંગમાં હોય છે આ વખતે પણ ભાભી રાખડીઓ અલગ અલગ પ્રકારની જોવા મળી રહી છે રંગબેરંગી આ રાખડીઓ જોઈ રહ્યા છો આ બધી જ રાખડીઓ ભાભી રાખડીઓ છે સાથે જો વાત કરવામાં આવે તો જે પ્રમાણે દર વખતની જેમ આ વખતે પણ થોડો ઘણો ભાવ વધારો છે વીસ ટકા જેટલો ભાવ વધ્યો છે તેમ છતાં પણ ભાઈને બાંધવા માટે થઈને રક્ષા સૂત્ર માટે થઈને બહેન જે છે તે હોસે ગમે એટલી કિંમત હોય પરંતુ રાખડી જે છે તે ખરીદતી હોય છે ત્યારે જો વાત કરવામાં આવે તો વહેલી સવારથી જ બહેનો જે છે તે ભાઈ માટે થઈને રક્ષા સૂત્ર જે છે તે ખરીદી રહી છે થોડો ઘણો ભાવ વધારો છે તેમ છતાં પણ બહેન જે છે તે ભાઈ માટે કોઈ પણ કિંમતે રાખડી તો ખાસ ખરીદતી જ હોય છે કેમેરા પર્સન જય સાથે નીતા પરમાર મંતવ્ય ન્યૂઝ અમદાવાદ હવામાન વિભાગની આગાઈ અનુસાર નસારી અને વલસાડ જિલ્લામાં ભારે વરસાદ ખાબકી શકે છે તો આજે ઉત્તર ગુજરાતના જિલ્લાઓમાં બનાસકાંઠા પાટણ મહેસાણા સાબરકાંઠામાં પણ છૂટો છવાયો વરસાદ વરસી શકે છે મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં પણ વરસાદનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે જ્યારે આ તરફ સૌરાષ્ટ્રમાં પણ હળવાથી મધ્યમ વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે આગામી એકવીસથી બાવીસ ઓગસ્ટે દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે કાંકરેક તાલુકાનું તાંતિયાણા ગામ વિકાસથી વંચિત હોય તેવું લાગી રહ્યું છે ગામમાં પ્રાથમિક શાળાનો રસ્તો ઘણા સમયથી બિસ્માર હાલતમાં જોવા મળ્યો છે ત્યારે બાળકો કાદવ કિચડમાં સ્કૂલ જવા મજબૂર બન્યા છે તેમજ ગામના લોકોને પણ કાદવ કિચડમાં મુસાફરી દરમિયાન ભારે હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે ગામના લોકોએ અનેક વખત વહીવટી તંત્રને રજૂઆત કરી છે તેમ છતાં પણ આજ દિન સુધી આ સમસ્યાનું નિરાકરણ નથી આવ્યું ગામના લોકોએ કાચો માર્ગ જડપી પાકો બનાવવા માટે માંગણી કરી છે. કોઈ લઈ હોય તો દવાખાને કોઈ અમારો બરોબર અમારે કોઈ મારે મયન કોઈ કોઈ તકલીફ છે કોઈ

સફળ સુકાની પહેલા નિંદ્રામાં રહેતા રોડ તોડી ચેમ્બર શોધવાનો ગાટ ગડાયો છે ચેમ્બર રોડની અંદર દબાઈ જતા વરસાદી પાણી ભરાતું હતું ત્યારે રાણપુર પાસે વરસાદી પાણીના નિકાલ માટે તંત્ર કામે લાગી ગયું છે હવે એન્જિનિયરની તકનીક બાબતે સ્થાનિકો સવાલ ઉઠાવી રહ્યા છે ડીસાના રાણપુરમાં રોડ પર વરસાદી પાણી અને ગટરનું પાણી ભરાઈ રહેતા પાલિકાના તંત્રએ પાણીના નિકાલ માટે ગટર લાઇનની ચેમ્બર શોધવા માંડ્યું છે તંત્રને આખરે ખબર પડી કે રોડની અંદર જ ચેમ્બર દબાઈ ગઈ છે હવે રોડ તોડવાનો વારો આવ્યો છે એન્જિનિયરની ભૂલના કારણે લાખો રૂપિયાનો રોડ તોડવો પડશે એક એવી બેદરકારી બહાર આવી છે કે જે નગરપાલિકાના એન્જિનિયર કહેવાય સુરેશભાઈ જાધવ અને નગરપાલિકાના કોન્ટ્રાક્ટર બંને સાથે મળીને જે તે સમયે રાણપુર રોડ પરથી પ્રિન્સ સિટી સુધીનો જે રોડ બનાવ્યો હતો એ રોડ ડાબર રોડ હતો અને એ રોડ બનાવવાની કામગીરી દરમિયાન ભૂગભાઈની ચેમ્બરો અંદર મૂકી દીધી અને એના ઉપર જેના કારણે અત્યારે આ જ્યારે વરસાદી પાણી ભરાયા ડેટાના પાણી ભરાયા અને જ્યારે આ પાણીનો નિકાલ ના હોવાથી જ્યારે કામગીરી કે જે પેપર મિલ લિમિટેડ જીપીસીબી ની નોટિસ મળી છે કેમિકલ યુક્ત ગંદુ પાણી વગર પ્રક્રિયા સીધે સીધું ગોડાનાળા દ્વારા તાપી નદીમાં છોડવામાં આવે છે જે બાબતે સરકારના વિવિધ વિભાગોની ફરિયાદ કરવામાં આવી

જે કે પેપર લિમિટેડ સોનગઢ દ્વારા કેમિકલયુક્ત ગંદુ પાણી જે છે એ ઘોડા નાણાં દ્વારા તાપી નદીમાં ઠલાવવાનું ષડયંત્ર બહાર આવ્યું છે આ ષડયંત્ર બહાર આવ્યા બાદ ફરિયાદ કરવામાં આવી છે કે આ પાણી તાપી નદીમાં જવાથી તાપી નદીનું પાણી ગંદુ થાય છે અને તાપી નદીનું ગંદુ પાણી જે છે એ આજુબાજુના વિસ્તારમાં પીવાના પાણી તરીકે પણ મોકલવામાં આવે છે તો લોકોના આરોગ્ય સાથે અહીં ચેડા થતા હોય એવા દ્રશ્યો અહીં સામે આવી રહ્યા છે સાથે સાથે આ જે કેમિકલવાળું પાણી તો નદીઓ દ્વારા નાળાઓ દ્વારા પ્રદૂષણ છોડવામાં આવી રહ્યું છે સાથે સાથે અહીં જે છે ઘન કચરો છે એ ઘન કચરો પણ ક્યાંક ને ક્યાંક અવ્યવસ્થિત રીતે જોખમી રીતે ઠાલવવામાં આવી રહ્યો છે જેના કારણે જમીનનું પણ પ્રદૂષણ થઈ રહ્યું છે આ અંગે ગુજરાત પ્રદૂષણ કંટ્રોલ નિયંત્રણ બોર્ડ જીપીસીબીને જે છે એ ફરિયાદ કરવામાં આવી હતી અને જીપીસીબી દ્વારા આ અંગે આ કલમ તેત્રીસ એની નોટિસ જે છે એ કંપનીને આપવામાં આવી છે તેત્રીસ એની નોટિસ આપ્યા બાદ કંપની જે છે એ હરકતમાં આવેલી જણાય છે અને સફાળી જાગીરી છે ને એને હવે એવા પગલાં લેવાની જરૂરત ઊભી થઈ છે કે જેથી કરીને આ ફરિયાદ અંગે તે જવાબ આપી શકે તો અહીં એ પણ નોંધવું રહ્યું કે આ પ્ર આ જે કંપની છે અનેક પ્રકારના કેમિકલો વાપરે છે અનેક પ્રકારના કેમિકલ એ ઘન પ્રવાહીને વાયુ સ્વરૂપમાં છોડતી હોય છે જેના કારણે અહીં આજુબાજુના વિસ્તારમાં જે લોકો રહે છે એમને પ્રદૂષણયુક્ત જીવન જીવવાનો વારો આવ્યો છે અહીંથી જો પાણી લેવામાં આવે તો ઘણીવાર બોરિંગનું પાણી રંગીન પાણી પણ આવે છે ગંધયુક્ત પાણી પણ આવે છે ત્યારે જે જે કે પેપર લિમિટેડ જે છે આવનારા સમયમાં છસો પચાસ કરોડ રૂપિયાનો એક નવો પ્રોજેક્ટ લાવવા જઈ રહી છે જેનું પણ સ્થાનિકો દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે ત્યારે હવે જે કે પેપર લિમિટેડ પર ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ સ્થાનિક તાપી જિલ્લા કલેક્ટર તાપી જિલ્લા વિકાસ અધિકારી ક્યારે અને શું પગલાં લે છે તે જોવું રહ્યું હું બિંદેશ્વરી શાહ મંતવ્ય ન્યૂઝ સ્થાપી અમદાવાદના ગોમતીપુરથી હાલ મહત્વના સમાચાર સામે આવ્યા છે જ્યાંથી નકલી ગુટખાનો જથ્થો ઝડપાઈ ગયો છે અમદાવાદના ગોમતીપુરમાંથી આ પ્રકારે નકલી જથ્થો મળી આવ્યો છે ભોગીલાલની ચાલીમાં સ્થાનિક પોલીસે રેડ કરી છે અને ત્યારે આ સમગ્ર કૌભાંડ બહાર આવ્યો છે નસીમ બાનુના ઘરમાં પોલીસે બાતમીના આધારે રેડ કરી હતી ત્યારે ઘરમાંથી આરએમડી અને બીજી બ્રાન્ડની નકલી ગુટખા ઝડપાઈ ગઈ છે નકલી ગુટખાનો કુલ રૂપિયા ચાર પોઈન્ટ અગણ્યાસી લાખનો જથ્થો ઝડપાયો છે અને આ સમગ્ર મામલામાં હાલ પોલીસ દ્વારા વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવે છે પેકેટ પર બ્રાન્ડના બનાવટી લોગો અને ટ્રેડ માર્ક વાપરવામાં આવ્યા હોવાની વિગતો અત્યારે પ્રકાશમાં આવે છે ત્યારે મહિલા સામે લોગોના દુરુપયોગનો પણ કેસ કરવામાં આવ્યો છે નવસારીની વાત કરીએ તો નવસારીમાં નેશનલ હાઇવે નંબર અડતાલીસ પર ટ્રાફિક જામની સમસ્યા સર્જાઈ છે જેના કારણે વાહન ચાલકોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે વાહન ચાલકો અટવાઈ ગયા છે હોન્ડ ગામ પાસે ટાઇલ્સ ભરેલ કન્ટેનર પલટી ખાઈ ગઈ હતી જેના કારણે આ પ્રકારની સમસ્યા સર્જાઈ કન્ટેનર પલટી મારતા ટ્રાફિક જામ સર્જાયો હતો ત્યારે વાહન ચાલકોને હેરાન પરેશાન થવાનો વારો આવ્યો નેશનલ હાઇવે પર છ કિલોમીટર જેટલો ટ્રાફિક જામ જોવા મળ્યો તો વાહનોની લાંબી કતારો જોવા મળી રહી છે કન્ટેનરને ખસેડવાની કામગીરી શરૂ કરવામાં આવી નવસારીથી આ વિગતો અત્યારે પ્રકાશમાં આવે છે જ્યાં નેશનલ હાઇવે નંબર અડતાલીસ પર ટ્રાફિક જામની સમસ્યા જોવા મળી ખેડાના મહેમદાવાદ શહેરમાં કચેરી દરવાજા પાસે કોંગ્રેસ દ્વારા જનમંચ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમના સ્થાને અમિત ચાવડા ઉપસ્થિત રહ્યા હતા આ કાર્યક્રમમાં મહેમદાવાદ શહેર અને તાલુકામાંથી અલગ અલગ સમસ્યાઓ પર લોકોએ રજૂઆત કરી હતી ગ્રામ્ય વિસ્તારોમાં રોડ રસ્તા પાણી કેનાલ અને સ્કૂલ જેવી સમસ્યાઓ પર રજૂઆત કરવામાં આવી હતી આજે મહેમદાવાદ શહેર અને તાલુકાના પ્રજાજનોના પ્રશ્નો સાંભળવા માટે આ જનમંચ કાર્યક્રમ લઈને આવ્યા છે જે લોકોએ દુઃખ સાથે તકલીફ સાથે આક્રોશ સાથે પ્રશ્નો રજૂ કર્યા છે કે આ મહેમદાવાદમાં અનેક કંપનીઓ આવેલી છે જે સ્થાનિક યુવાનોને રોજગાર આપતી નથી પરપ્રાંતના મજૂરો લાઈ કામદારો લાવીને સ્થાનિકોને રોજગારથી વંચિત રાખવામાં આવે છે અને કામદારોનું શોષણ પણ કરવામાં આવે છે બનાસકાંઠાની બનાસ નદીના પટમાં અધિકૃત રીતે રેતી ખનન ઝડપાઈ ગયું છે બાતમીના આધારે પાલનપુર એસઓજી પોલીસ અને પાલનપુર ખાણ ખનિજ વિભાગ કંબોઇની બનાસ નદીમાં રેડ પાડી હતી જ્યારે રેડ દરમિયાન એક હિટાચી મશીન તેમજ ચાર ડમ્પરો સહિત લાખોનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે અમદાવાદના મણિનગરમાં જવાહર ચોક વિસ્તારમાં નેચર વેલી આઉટલેટ શરૂ કરવામાં આવ્યો છે આજે લોકો ફાસ્ટ ફૂડ વધુ ખાઈ રહ્યા છે નાના છોકરાથી લઈને મોટી વયના લોકો બધાને પીઝા બર્ગર ફ્રેન્ચ ફ્રાઈઝ ટૂંકમાં બહારનું જંક ફૂડ ખાવું બહુ જ ગમે છે પણ આ બધી જ વસ્તુઓમાં મેદાનો વપરાશ થાય છે જે શરીર અને સ્વાસ્થ્ય માટે રૂપ સાબિત થાય છે જ્યારે નેચર વેલીમાં ફાસ્ટ ફૂડ એ પણ હેલ્ધી ટેસ્ટી અને સારી ક્વોલિટી સાથે પીઝાનો બેઝ મલ્ટીગ્રેઇન અને ઘઉંથી બનાવવામાં આવે છે સારા ખોરાક સાથે ન્યુટ્રિશન પણ મળે છે તો અહીંયા અલગ અલગ પ્રકારના ફાસ્ટ ફૂડ સારી ક્વોલિટીના મળે છે જેના કારણે સ્વાસ્થ્ય પણ સારું રહે છે હાલ ગુજરાત એટ ધ રેટ સેવનમાં બસ આટલું જ નમસ્કાર